students, how are you all? Right now we are learning data storage devices or storage devices. Up till now we have learned floppy disk, hard disk, that both are magnetic disk, and one more device that today I am going to cover, that is magnetic tape. મેગ્નેટિક ટેપ ઇઝ એન્શન ડિવાઇસ, જૂની ડિવાઇસ છે, બહુ પહેલાં યુઝ થતી હતી, રાઇટ નાઉ અત્યારે પણ યુઝ થાય છે, પણ ડે બાય ડે નવી જે ડિવાઇસીસ ઇન્ટ્રોડ્યુસ થઈ ગઈ, ઇન્વેન્ટ થતી ગઈ, એમ મેગ્નેટિક ટેપ જે છે એ એબ્સોલ્યુટ થતી ગઈ અત્યારે, અને એ ધીમે ધીમે એનો યુઝ ઓછો થતો ગયો. બટ વી હેવ ટુ નો ધ વોટ હાઉ ઇટ ઇઝ વર્ક અને વોટ ઇઝ મેગ્નેટિક ટેપ, ઓકે? અને એ શેના માટે યુઝ થાય છે એ વસ્તુ પણ એઝ એ ટેકનિકલ પર્સન, એઝ એ કમ્પ્યુટર પર્સન યુ હેવ ટુ નો. તમને ખબર હોવી જ જોઈએ કે એ કઈ રીતે વર્ક થાય છે, રાઈટ? તો લેટ્સ ડૂ દેટ, હાઉ ઇટ ઇઝ વર્કિંગ. ફર્સ્ટ વન, મેગ્નેટિક ટેપ. ઇટ ઇઝ ફિઝિકલ સ્ટોરેજ મીડિયા ફોર ડિફરન્ટ કાઇન્ડ ઓફ ડેટા. અલગ અલગ ટાઈપના ડેટા સ્ટોરેજ કરી શકે છે, રાઈટ? કઈ કઈ ટાઈપના ડેટા સ્ટોર થાય છે એના ઉપરથી એનો યુઝ છે નક્કી થાય છે. ઇટ ઇઝ કન્સિડર્ડ એન એનાલોગ સોલ્યુશન્સ ઇન કોન્ટ્રાસ્ટ ટુ મોર રિસન્ટ ટાઈપ ઓફ સ્ટોરેજ મીડિયા સચ એઝ SSD ડ્રાઈવ. આપણે જ્યારે હાર્ડ ડિસ્ક જોઈ ત્યારે આપણે જોયું હતું કે અત્યારે જે સ્ટોરેજ માટે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ તરીકે લેટેસ્ટ જે કમ્પ્યુટર્સ આવે છે, લેપટોપ્સ આવે છે, એમાં ડિવાઇસ જે સ્ટોરેજ મિકેનિઝમ છે એ મેગ્નેટિક મેકેનિઝમ નહીં, હાર્ડ ડિસ્ક નહીં, પણ SSD યુઝ થાય છે, સોલિડ સ્ટેટ ડિસ્ક. અને ત્યારે આપણે વાત થઈ હતી કે સોલિડ સ્ટેટ છે, મેગ્નેટિક ડિસ્ક તરીકે યુઝ નથી થતી, એમાં મેગ્નેટિઝમનો યુઝ નથી થતો, પણ એમાં કઈ ટેપનો યુઝ થાય છે? મેગ્નેટિક ટેપનો યુઝ થાય છે, ઓકે? એઝ એ સ્ટોરેજમાં, મીડિયામાં મેગ્નેટિક ટેપ છે એની અંદર હોય છે. મેગ્નેટિક ટેપ હેઝ બીન અ મેજર વેહિકલ ફોર ઓડિયો એન્ડ બાઇનરી ડેટા સ્ટોરેજ ફોર સેવરલ ડિકેડ્સ. ઘણા વર્ષોથી આ વસ્તુ ચાલે છે એન્ડ ઇઝ સ્ટીલ પાર્ટ ઓફ ડેટા સ્ટોરેજ ફોર સમ સિસ્ટમ. અને ઘણા સિસ્ટમમાં પણ એ ડેટા સ્ટોરેજ તરીકે એનો યુઝ થાય છે, અને હાર્ડ ડિસ્કની અંદર મિકેનિઝમમાં આવી ટેપ આપી દે છે, ઓકે? એટલે SSDમાં આવી અંદર ટેપ મૂકેલી હોય છે, ઓકે? તો દેટ ઇઝ મેગ્નેટિક ટેપ. હાઉ ઇટ ઇઝ વર્ક, એનું કન્સ્ટ્રક્શન્સ કઈ રીતે થયેલું હોય એ પણ આપણને ખબર હોવી જોઈએ, રાઈટ? તો મેગ્નેટિક ટેપ ઇઝ યુઝ્યુઅલી રેકોર્ડેડ ઓન ઓનલી વન સાઇડ. આખી એક સ્ટ્રીપ છે લાંબી, રાઈટ, રિબનની. તમને ગર્લ્સ, આપણને ગર્લ્સને ખબર હોય કે સ્ટ્રીપ છે એ કેવી હોય, તો તમે એક સાટિનની રિબન છે એ કંઈ પણ ફ્લાવર્સ બનાવવા માટે ઘણી વખત યુઝ કરતા હોય છો, રાઈટ? તો એ સાટિનની જે રિબન આવે છે એ કેવી છે? બંને બાજુ સરખી હોય છે, રાઈટ? તો એ પણ સાટિનની રિબન પણ કેમ અલગ અલગ થિકનેસ સાથે આપેલી હોય છે, રાઈટ? અને એ થિકનેસમાં કેવી હોય છે કે એને તમે કટ કરો તો તમને થ્રેડ્સ એના દેખાય છે, રાઈટ? તો એ થ્રેડ્સ જે છે એ એની થિકનેસ જેટલી છે એના ઉપરથી એના થ્રેડ નક્કી થાય. તો અહીંયા પણ એવું જ છે, ટેપમાં જેટલી એની થિકનેસ છે એમાં તમને જે એક એક થ્રેડ દેખાય છે, એક તમે થ્રેડ ખેંચો તો એ આખે આખો થ્રેડ તમે સળંગ મળે, રાઈટ? તો એ થ્રેડ છે એવો જ અહીંયા ટ્રેક છે, એટલે મેગ્નેટિક ટેપની અંદર એટલા ટ્રેક હોય છે. તો એમાં થિકનેસ જો વધારે હોય તો ટ્રેક વધી જાય. જનરલી 9 ટ્રેકની કે 7 ટ્રેકની ટેપ હોય છે, 9 ટ્રેકની ટેપ સૌથી વધારે યુઝ થાય છે, ઓકે? તો અને એ મેગ્નેટિક ટેપ છે એ એક જ સાઇડ યુઝ થાય, બીજી એક જ સાઇડ તમે એનો ડેટા સ્ટોર કરી શકો. બીજી સાઇડ જે છે એ સેના માટે? તો કે સ્ટ્રેન્થ માટે અને સપોર્ટ માટે યુઝ થાય છે. ધેટ ઇઝ ઓપોઝિટ સાઇડ ઇઝ સબસ્ટ્રેટ, એને સબસ્ટ્રેટ કહેવાય, ટુ ગીવ ધ ટેપ સ્ટ્રેન્થ એન્ડ ફ્લેક્સિબિલિટી. એટલે એને સપોર્ટ માટે બીજું કોટિંગ કરેલું હોય એની બીજી સાઇડ હોય છે. મેગ્નેટિક સાઇડ ઓફ મોસ્ટ ટેપ્સ ટિપિકલી ઓક્સાઇડ મટીરિયલ એન્ડ હેન્સ કોલ્ડ ધ ઓક્સાઇડ સાઇડ. એટલે બીજી જે સાઇડ છે જ્યાં આપણે ડેટા સ્ટોર કરીએ છીએ એ સાઇડ ઉપર ઓક્સાઇડ મટીરિયલ હોય છે, એટલે આયર્ન જેવું મટીરિયલ કે જે મેગ્નેટિઝમને કેચ કરે એ મટીરિયલ હોય છે. ઇટ મેગ્નેટિકલી મેનિપ્યુલેટેડ બાય અ ટેપ હેડ ટુ સ્ટોર ધ ઇન્ફોર્મેશન. અને એની ઉપર એક નાનો એવો ટેપ હેડ હોય છે, જેમ આપણે ડિસ્કમાં પણ જોયું હતું કે એમાં એક ડિસ્ક હેડ હોય છે,
राइट, તો એ હેડ છે એ શું કરે છે તો રીડ રાઇટ પોઇન્ટર જેવું કામ કરે છે. તો સેમ વસ્તુ અહીંયા પણ એક હેડ હોય છે કે જે હેડ છે એ સ્ટોર ઇન્ફોર્મેશન સ્ટોર કરે છે મેગ્નેટિકલી ડેટા મેગ્નેટિક સાઇડ ઉપર. ઓકે, ધ મેગ્નેટિક મટીરિયલ યુઝ્ડ વોઝ ઇનિશિયલી આયર્ન ઓક્સાઇડ થો ક્રોમિયમ એન્ડ અધર મિકેનિકલ હેવ બીન યુઝ્ડ ઇન સમ ટેપ. જનરલી એ મટીરિયલ જે ઓક્સાઇડ મટીરિયલ એક સાઇડ ઉપર જે ડેટા સ્ટોર કરવા માટે યુઝ થાય છે એ સાઇડ ઉપર આયર્ન ઓક્સાઇડ જ યુઝ થાય છે અને ક્રોમિયમ એ બંનેનું મિક્સચર કરીને એમાં એ મટીરિયલ છે એ બનેલું હોય છે કે જેના ઉપર તમે હેડ થ્રુ ડેટા રાઇટ કરી શકો છો. ધ એન એધેસિવ બાઇન્ડર મિક્સચર વિથ ધ રેકોર્ડિંગ મટીરિયલ એધેર્સ ટુ ધ સબસ્ટ્રેટ એન્ડ હોલ્ડ ધ સ્ટ્રક્ચર ટુગેધર. ઓકે, બે બાજુ મટીરિયલ જે રેકોર્ડિંગ છે એ રેકોર્ડિંગ માટે એધેસિવ મટીરિયલ હોય છે, જે મટીરિયલ છે એ રેકોર્ડિંગ મટીરિયલને કેચ કરી રાખે છે અને એ સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર પણ એઝ ઇટ ઇઝ રાખી શકે છે. રાઈટ, તો એધેસિવ બાઇન્ડર છે એ મટીરિયલનું મિક્સચર છે. ઓકે, નેક્સ્ટ વન, લુબ્રિકન્ટ ઇઝ યુઝ્યુઅલી પ્રોવાઇડેડ ઇન મિનિમમ હેડ એન્ડ ટેપ વેર. ઓકે, લુબ્રિકન્ટ એટલે ઇઝીલી સ્મૂધલી, કારણ કે આખું ટેપ છે એ મૂવમેન્ટ થાય અને એના ઉપર મૂવમેન્ટ થાય એની ઉપર હેડ છે એ થોડોક ટેપથી થોડોક ઉપર રહેશે અને એ ઉપર રહેશે એટલે એનું જે ડેટા છે મેગ્નેટિક મટીરિયલના રીતે એટ્રેક્ટ થશે અને એ ડેટા રીડ થશે. તો એ ટેપને સ્મૂધલી મૂવ કરવા માટે લુબ્રિકન્ટ આપેલું હોય કે જેથી ટેપ છે ઇઝીલી, જેમ આપણે ઓઇલિંગ કરીએ તો ઇઝીલી મૂવમેન્ટ કોઈ પણ મટીરિયલનું થઈ શકે, તમે એ ડિવાઇસ છે એ કરી શકો, દેટ્સ વાય અહીંયા લુબ્રિકેન્ટ પણ હોય છે. ઇન ઓલ ટેપ ફોર્મેટ અ ટેપ ડ્રાઈવ યુઝિસ મોટર ટુ વાઇન્ડ ધ ટેપ ફ્રોમ વન રીલ ટુ અનધર, પાસિંગ ઓવર ટેપ હિલ ટુ રીડ રાઇટ એર ઇરેઝ ઇટ ઓન ઇટ. ઓકે, એટલે જેવું ટેપ, હવે ટેપનું ફોર્મેટ કેવું હોય છે તો કે એક મોટર હોય છે કે જે મોટર છે એ ટેપને ફેરવે છે. જેમ હાર્ડ ડિસ્કમાં આપણે એક સ્પિન્ડલ જોયું હતું, એ સ્પિન્ડલ છે એ ગોળ ફરે છે. રાઈટ, તમે એક સેલો ટેપની એક સેલો ટેપ લ્યો છો, સેલો ટેપ હોલ્ડર આવે છે જે તમને ખ્યાલ હોય છે. રાઈટ, તો સેલો ટેપ હોલ્ડરમાં શું હોય છે, હોલ્ડરમાં અંદર સેલો ટેપની જે રિંગ હોય છે એનો હોલો પાર્ટ છે, એ હોલો પાર્ટને એમાં સેલો ટેપ તમારે ભરી દેશો અને સેલો ટેપમાંથી એક બેન્ડ છે એ કાઢીને પેલામાં હોલ્ડ કરી દો, પછી તમે એ ખેંચતા જાઓ એટલે રીલ આખી ખેંચાઈ જાય. રાઈટ, જસ્ટ લાઈક દેટ અહીંયા પણ એવું જ છે કે ટેપ છે એ એક હોલ્ડરમાં મૂકી દેવાની, રાઈટ, અને એને બીજા હોલ્ડરમાં એ ટેપ છે એ પાછી રોલ થતી જાય, એકમાંથી બીજામાં રોલ થતી જાય, એટલે એ ટેપમાંથી જે કાંઈ ડેટા છે એમાંથી હેડની નીચેથી પાસ થતો જશે અને ડેટા છે એ રીડ થતો જશે. ઓકે, ધીસ આર ધ સિંગલ મિકેનિઝમ ફોર ધ ટેપ. એટલે ટેપ ડ્રાઈવ માટે એક નાની એવી મોટર મૂકેલી હોય કે જે ટેપને મૂવમેન્ટ કરાવે. ઓકે, તો દેટ ઇઝ ધ સેકન્ડ પોઈન્ટ ઇઝ સેઝ ધેટ કે ડ્રાઈવ મોટર છે વાઇન્ડ ધ ટેપ ફ્રોમ વન રીલ ટુ અનધર, એક રીલમાંથી એ બીજી રીલમાં રિવાઇન્ડ પાછી રોલ થતી જાય અને ફરીથી તમારે બીજી વખત જ્યારે એને રીડ કે રાઇટ કરવું હોય ત્યારે ફરીથી પાછું એને ચેન્જ ઓવર કરી નાખો, એટલે તરત પાછી મોટર છે એ પાછી રીલને તમે ફાઇન્ડ આઉટ, રીલ છે એ તમે ઓવર રાઇટ થતું જશે અને મૂવમેન્ટ થતી જશે તો ટેપ તમે ફાઇન્ડ કરી રીડ કરી શકશો. મેગ્નેટિક ટેપ્સ આર પેક્ડ ઇન બોથ ઓપન રીલ એન્ડ કાર્ટ્રીજ એન્ડ કેસેટ ફોર્મેટ. હવે ટેપ છે એ કઈ રીતે હોય તો કે ઓપન રીલમાં ફોર્મેટમાં હોય, કાર્ટ્રીજના ફોર્મેટમાં હોય અને કેસેટના ફોર્મેટમાં હોય. તમે કેસેટ પ્લેયર ઘણી વખત જો બહુ પહેલાં, હજી તમે તો તમારી જનરેશનને તો એ મળ્યું હોય કે ન હોય, પણ મારી જનરેશન એટલે મેં હું જ્યારે તમારા જેવડી હતી ત્યારે કેસેટ પ્લેયર મેં જોયેલા છે. એ કેસેટ પ્લેયરમાં તમે મ્યુઝિક સાંભળવા માટે, સોંગ સાંભળવા માટે કેસેટ પ્લેયરમાં આ મેગ્નેટિક ટેપનો યુઝ થતો, એ કેસેટ પ્લેયર હતા. કાર્ટ્રીજ જે છે એની કાર્ટ્રીજ ફોર્મમાં, ખાલી કાર્ટ્રીજ જ તમને ટેપ ફોર્મેશનમાં એક નાના કવરમાં આપી દે એ રીતે હોય, અને ઓપન રીલ પણ હોય, જેમ તમારે આપણે રીલ આવે છે દોરાની રીલ આવતી હોય એવી ઓપન રીલ પણ અવેલેબલ હોય, પણ જનરલી કેસેટ ફોર્મેટ છે એ વધારે યુઝ થાય જેથી ડેટા છે એમાંથી ડેમેજ ન થાય. ઓકે, દેન નેક્સ્ટ વન, યુઝિસ મેગ્નેટિક ટેપનો યુઝ છે એ ત્રણ રીતે થાય છે, એક તો ઓડિયો માટે, વિડીયો રેકોર્ડિંગ માટે અને ડેટા સ્ટોરેજ માટે. ઓકે, તો એ ત્રણે ત્રણ યુઝિસની સાથે સાથે ફર્સ્ટ આપણે ઓડિયો રેકોર્ડિંગ જોઈએ, જે તમને ફિગર આપી છે આ ઓડિયો કેસેટ પ્લેયર છે. રાઈટ, હું જે હેડની વાત કરું છું એ હેડ, અને એ જે વસ્તુ તમને હમણાં મેં કીધી કે એક મોટર છે કે જે મોટર છે એ રીલને ફેરવે છે, એટલે આ જે રીલ છે
આ જે રીલ છે, આ રીલ અહીંયા વાઇન વાઇન્ડ કરેલી છે, જેવું હું કેસેટને પ્લે કરીશ એટલે અહીંયા હેડ છે, જો આ મારો પોઈન્ટર છે અત્યારે હેડ છે ત્યાં આવશે એટલે ડેટા રીડ થશે અને એ મૂવમેન્ટ થશે રુબ્રિકેશનથી, એટલે આ રીલ અહીંયાથી ફર્મ થઈને આ રીલ ઉપર અહીંયા વાઇન્ડ થતી જશે. જેમ જેમ એ રીડ થતી જશે એમ અહીંયા વાઇન્ડ થતી જશે. પછી અગેઈન તમે પાછી કેસેટને ફેરવી દો એટલે આ રીલ છે અહીંયા આવી જાય એટલે ફરીથી પાછું એ રીડ કરવાનું સ્ટાર્ટ કરે. ઓકે, તો આ વસ્તુ જે છે એ સિમ્પલ મિકેનિઝમ જે છે એ ઓડિયો રેકોર્ડિંગમાં પણ છે અને બાકી બધામાં આ જ મિકેનિઝમ હોય છે. મેગ્નેટિક ટેપ વોઝ ઇનિશિયલી ડિઝાઇન ફોર સાઉન્ડ રેકોર્ડિંગ. સૌથી પહેલાં મેગ્નેટિક ટેપનો યુઝ છે એ સાઉન્ડ રેકોર્ડિંગ માટે જ થયો હતો. જર્મન એન્જિનિયર ડેવલપ ઓડિયો ટેપ રેકોર્ડિંગ મશીન કોલ્ડ મેગ્નેટોફોન. ઓકે, એણે સૌથી પહેલાં એને મશીન બનાવ્યું, એને મેગ્નેટોફોન કીધું એન્ડ બ્રિટિશ રિસર્ચરે ફરીથી એ જ એની ડિઝાઇન છે એ એડપ્ટ કરી લીધી અને એ મેગ્નેટિક ટેપ નવી ક્રિએટ કરી ફોર હાઈ ડેફિનેશન હાઈ ક્વોલિટી સાઉન્ડ માટે રિપ્રોડક્શન માટે એને ફરીથી યુઝ કર્યો. ઓકે, વિધિન અ ડિકેડ મેગ્નેટિક ટેપ વોઝ યુઝડ એઝ ફોનોગ્રાફ રેકોર્ડ્સ ફોર રેડિયો મ્યુઝિક પ્રોગ્રામિંગ. રેડિયો મ્યુઝિક પ્રોગ્રામિંગ, રેડિયોમાં જે બ્રોડકાસ્ટ થતું હોય ત્યાં પહેલાં મેગ્નેટિક ટેપનો યુઝ, એટલે આકાશવાણી વર્ષો થયા છે, રાઈટ? પહેલાં આપણી પાસે વિડીયોઝ ને એ નહોતું, આપણે જે ઘરે સાંભળવા માટે રેડિયો ઉપર જે બ્રોડકાસ્ટ થાય છે એની લાઇબ્રેરીમાં આપણે ઘણી વખત રેડિયો ઉપર તમે સાંભળતા હોય તો એમાં તમને કહે છે કે અમારી લાઇબ્રેરીમાંથી અવેલેબલ સોંગ તમને આ સંભળાવીએ છીએ, રાઈટ? તો ધેટ ઇઝ કોલ્ડ આર્ચીવ, એને આર્ચીવ કહેવાય, એ આકાશવાણી આર્ચીવ કહેવાય. આર્ચીવનો મિનિંગ થાય ધ કલેક્શન્સ ઓફ ડેટા ફોર્મેટ વોચ એવર યુ ફોર્મેટ યુ લાઇક ઇન ધેટ લાઇબ્રેરી. એ લાઇબ્રેરી કલેક્શનને આર્ચીવ કહેવાય. ઓકે, તો એ આર્ચીવ જે છે એ રેડિયો મ્યુઝિક માટે એ ઓડિયો રેકોર્ડિંગ યુઝ થતું. ઇટ ઇઝ પ્રી રેકોર્ડેડ ટેપ ઇન ફોર્મ ઓફ કાર્ટ્રીજ એન્ડ કેસેટ ફોર સાઉન્ડ સિસ્ટમ ઇન હોમ્સ એન્ડ ઓટોમોબાઈલ. ઓટોમોબાઈલમાં એટલે કે ઘણા પહેલાં કારમાં ને એમાં પણ ઓડિયો કેસેટ હતી, રાઈટ? તો આ કેસેટ તમે ત્યાં અને ઘરે પણ ઓડિયો કેસેટ પ્લેયર હોય, કેસેટ પ્લેયર હોય એમાં તમે કેસેટ નાખો એટલે તમે સાંભળી શકો છો, રાઈટ? તો ત્યાં આ વસ્તુ યુઝ થતી હતી. નેક્સ્ટ વન ઇઝ ફોર વિડીયો રેકોર્ડિંગ. વિડીયો રેકોર્ડિંગ છે એ ઇલેક્ટ્રોમિકેનિકલ ડિવાઇસ છે. આપણે જે મૂવીઝ જોઈએ છીએ અને થિયેટરમાં જે જોઈએ છીએ એ આ વસ્તુ છે જે અહીંયા ફિગરમાં બતાવ્યું છે. અહીંયા આ જે મોટું જે ડ્રમ જેવું દેખાય છે ત્યાં આખી કેસેટ, કેસેટ પણ મોટી હોય. આપણે ઘણી વખત તમે મૂવી પિક્ચર્સ જોતા હોય અને ટીવી જોતા હોય તો એક રીલ જેવું બતાવે છે ઇમેજ, એ રીલ જે છે એ આ છે. એની ઉપર જે કાર્ટ્રીજ તે મેગ્નેટિક ટેપ છે એની ઉપર મૂકી દે તે ઓડિયો અને વિડીયો બે આપણે સાથે જોઈ શકીએ, તો એ વસ્તુ એ વિડીયો રેકોર્ડિંગ. ઇટ ઇઝ ઇલેક્ટ્રોમિકેનિકલ ડિવાઇસ, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલનું કોમ્બિનેશન, દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રોમિકેનિકલ ડિવાઇસ. ઓકે, ઇટ રિકોર્ડ્સ એન્ડ રિપ્રોડ્યુસિસ એન ઇલેક્ટ્રોનિક સિગ્નલ કન્ટેનિંગ ઓડિયો એન્ડ વિડીયો ઇન્ફોર્મેશન ઓન ટુ એન્ડ ફ્રોમ મેગ્નેટિક ટેપ. તમે એને રેકોર્ડ કરી શકો અને પ્રોડ્યુસ કરી શકો, એટલે રીરાઇટ કરી શકો અને લિસન કરી શકો અને ફરીથી સાંભળી શકો. અને ઇલેક્ટ્રિક સિગ્નલ છે એનું એ કેવી સિગ્નલ, ઇલેક્ટ્રિક સિગ્નલમાં શું હોય છે તો કે એમાં ઓડિયો અને વિડીયો બે ઇન્ફોર્મેશન એની અંદર હોય છે. ઓકે, અને એ મેગ્નેટિક ટેપ પર એ સ્ટોર રાખે છે. ઇટ ઇઝ કોમનલી યુઝડ ફોર રેકોર્ડિંગ ટેલિવિઝન પ્રોડક્શન દેટ આર ટેન્ડર્ડ ફોર રીબ્રોડકાસ્ટિંગ ટુ માસ ઓડિયન્સ. જનરલી એ ટેલિવિઝનમાં, એટલે આપણે જે ટેલિવિઝન ઉપર જે કાંઈ જોઈએ છીએ, સિરિયલ્સ જોઈએ છીએ કે લાઈવ આપણે રેકોર્ડિંગ કોઈ જતા હોય છે, રેકોર્ડિંગ લાઈવ હોય ત્યારે એનું રેકોર્ડિંગ કરી રાખવું હોય તો આપણે જે ટાઈમ પીરિયડમાં એ જોતા હોય છે ત્યારે લાઈવ નથી હોતું, એણે પહેલે રેકોર્ડ કરી રાખ્યું છે, વિડીયો રેકોર્ડિંગ કરી રાખ્યું છે અને પછી એ રીબ્રોડકાસ્ટ કરે છે. એટલે આપણે બધા ટેલિવિઝનમાં દરેક પ્રોગ્રામ છે એ ટાઈમ ઉપર જોઈ શકીએ છીએ. ઓન ધ લાઈવ છે, સ્ટેજ થિયેટર હોય તો લાઈવ હોય, બાકી આપણે ટીવી ઉપર જે જોઈએ છીએ તો રેકોર્ડેડ જ છે ઓલરેડી અને એ આપણને ખાલી બ્રોડકાસ્ટ કરે છે, એ આપણને ત્યારે પ્લે કરે છે એટલે આપણે ત્યાં જોઈ શકીએ છીએ. દેર આર ટુ ટાઈપ્સ ઓફ વિડીયો ટેપ યુનિટ્સ, ટ્રાન્સવર્સ ઓર ક્વાડ એન્ડ હેલિકલ.
બે ટાઈપના ટેપ એમાં આવે છે, વિડીયોમાં ટાવર્સ અને હેલિકલ. વિડીયો રેકોર્ડર રિવોલ્યુશન ટેલિવિઝન બ્રોડકાસ્ટ. રેડિયો રેકોર્ડથી ટેલિવિઝન બ્રોડકાસ્ટમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા. જે તમે બહુ વર્ષો પહેલાંનું કોઈ બ્રોડકાસ્ટિંગ જુઓ, જે તમે હમણાં જ લોકડાઉનમાં રામાયણ અને મહાભારતનું જે બ્રોડકાસ્ટિંગ જોયું એ, અને અત્યારની જે સિરિયલ્સ આવતી હોય એનું બ્રોડકાસ્ટિંગ તમે જુઓ, તો બેમાં તમને ઘણો ચેન્જીસ દેખાશે. રાઈટ? તો એ રિવોલ્યુશન છે, એ વિડીયો રેકોર્ડરથી ડે બાય ડે આવતું ગયું. રેકોર્ડેડ શોઝ વર્ચ્યુઅલી રિપ્લેસ્ડ લાઈવ ટેલિકાસ્ટ વિથ અ ફ્યુ એક્સેપ્શન સચ એઝ કવરેજ ઓફ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ. લાઈવ ટેલિકાસ્ટ આપણે જોઈ શકીએ છીએ, જે પહેલાં આપણે લાઈવ ટેલિકાસ્ટ ખાલી રેડિયો ઉપર જ સાંભળી શકતા હતા, એ વસ્તુ અત્યારે લાઈવ ટેલિકાસ્ટ છે. આપણે લાઈવ આઈપીએલ અત્યારે લાઈવ ચાલે જ છે, રાઈટ? તો આપણે લાઈવ દુબઈથી એનું ટેલિકાસ્ટ જોઈ શકીએ છીએ. એના થોડા ઘણા ચેન્જીસ સાથે અમુક વસ્તુ તમને ન દેખાય, વચ્ચે એડ આવે છે તો એ વસ્તુ તમે એ ડ્યુરેશનમાં તમે બાકી બધું નથી જોઈ શકતા, કે જ્યારે વિકેટ ચેન્જ થાય છે, રાઈટ, વિકેટ પડે છે કે પછી એ બોલર ચેન્જ થાય, રાઈટ, એટલે એ આખું સિરીઝ જે છે એ વસ્તુ જે પીરિયડ છે એ પીરિયડમાં એ લોકો ત્યાં એડ મૂકી દે છે, તો તેથી તમે એ ડ્યુરેશનમાં ત્યાં બાકી બધું રિપ્લેસ થઈ જાય. તો એ તો એક્સેપ્શન સાથે તમે લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો. અને સ્પોર્ટ્સની, ખાસ કરીને સ્પોર્ટ્સમાં રિવોલ્યુશન છે એ વિડીયો રેકોર્ડેડથી બહુ મોટું આવી ગયું. ઓકે, દેન ઓલમોસ્ટ ઓલ પ્રોગ્રામ્સ આર વિડીયો ટેપ ડ્યુરિંગ ધેર ઓરિજિનલ ટેલિકાસ્ટ. ઓરિજિનલ ટેલિકાસ્ટ હોય ત્યારે તેમાં ટેપ કરી દીધું હોય છે, રાઈટ? એવા એટલે એ ડ્યુરેશન ત્યારે જે થતું હોય એના કરતાં તમે લગભગ 30-40 મિનિટ્સના બેક લે ડાઉનથી ચાલતું હોય. ત્યાં વિકેટ્સ પડી ગઈ હોય એના પછીના 30 મિનિટ્સ કે 15 મિનિટ, હવે તો બહુ સ્પીડમાં થાય છે, તમે એનાથી 15 મિનિટ પાછળ હોય કે 10 મિનિટ્સ પાછળ હોય ને તમને ખબર પડે. ઓકે, એટલું બ્રોડકાસ્ટ છે એ તમને લેટ થાય. ઇન્ડિવિજ્યુઅલ બ્રોડકાસ્ટર ધેન રીરન ધ શોઝ એટ ટાઈમ્સ મોસ્ટ સ્યુટેબલ ફોર ધેર ઓન વ્યુઅર. પછી એને બ્રોડકાસ્ટ કરી રાખ્યું હોય તો પછી જ્યારે એને સ્યુટેબલ હોય એ ડ્યુરેશનમાં ફરીથી રીબ્રોડકાસ્ટ કરે અને ફરીથી તમને ટાઈમ મૂકે. એટલે જ તમે એની હાઇલાઇટ્સ જોઈ શકો છો, કારણ કે જ્યારે લાઈવ થતું હોય ત્યારે એને વિડીયો ટેપ કરી રાખ્યું હોય, એટલે જ્યારે મેચ પૂરો થાય પછી તમે હાઇલાઇટ્સ પણ જોઈ શકો છો, રાઈટ? ઓનર છે પોતાની રીતે જ્યારે ફ્રી ટાઈમ મળે ત્યારે એ દરેક બ્રોડકાસ્ટ છે કરી શકે છે. એન ઇન્ક્રીઝિંગ number of videotape recorders are used for recording television broadcast received in private home, right? તમે ઘરમાં પણ ટેલિવિઝન બ્રોડકાસ્ટને રિસીવ કરી શકો છો. આ વસ્તુ તમે તમારા ઘરમાં, જો તમારી પાસે ઘરે ટાટા સ્કાયનું રેકોર્ડિંગ, ટાટા સ્કાય તમારી ઘરે હોય અને તમે એમાં રેકોર્ડિંગ ઓપ્શન્સ પણ જો તમારી પાસે હોય તો એમાં આ જ વસ્તુ થાય છે. વિથ મેગ્નેટિક ટેપથી રેકોર્ડિંગ થાય છે. તમે અત્યારે અવેલેબલ નથી, તમને ફ્રી નથી, તો તમે અત્યારે જે બ્રોડકાસ્ટ થતો હોય ટેલિવિઝનનો પ્રોગ્રામ, એ બ્રોડકાસ્ટ ટેલિવિઝન પ્રોગ્રામ તમે તમારા ઘરનામાં રેકોર્ડ કરીને રાખો તો તમે તમારા ટાઈમ પર પાછો જોઈ શકો છો. દેટ ઇઝ ધ વન મોર રિવોલ્યુશન ફોર વિડીયો રેકોર્ડિંગ ઓફ મેગ્નેટિક ટેપ. મેગ્નેટિક ટેપનું એક બહુ મોટું એક રિવોલ્યુશન છે, એ ઘણું નવું એવરેજ છે. ઓકે, તો દેટ ઇઝ ધ વિડીયો રેકોર્ડિંગ વિથ મેગ્નેટિક ટેપ. દેન ડેટા સ્ટોરેજ. આપણા કમ્પ્યુટરમાં મેગ્નેટિક ટેપનો યુઝ ક્યાં થાય? મેગ્નેટિક ટેપ ડેટા સ્ટોરેજ ઇઝ અ સિસ્ટમ ફોર સ્ટોરિંગ ડિજિટલ ઇન્ફોર્મેશન ઓન મેગ્નેટિક ટેપ યુઝિંગ ડિજિટલ રેકોર્ડિંગ. ડિજિટલ રેકોર્ડિંગ માટે એ મેગ્નેટિક ટેપ છે એ યુઝ થશે. ડિજિટલ ડેટા, બાઇનરી ડેટા માટે. ટેપ વોઝ એન ઇમ્પોર્ટન્ટ મીડિયમ ફોર પ્રાઇમરી ડેટા સ્ટોરેજ ઇન અર્લી કમ્પ્યુટર્સ. ઓકે, એ પહેલાંના કમ્પ્યુટર્સમાં મેગ્નેટિક ટેપ યુઝ થતી હતી. ઓકે, નાવડેઝ ઇટ્સ નોટ યુઝડ. ઓકે, ઇટ યુઝિસ લાર્જ ઓપન રીલ્સ ઓફ 9-track ટેપ. ઓકે, 9-track ટેપ હોય છે, એ ટેપ જે તમને આપેલી છે આ જો, આની આની જે વિડ્થ છે એમાં 9-track અંદર હોય છે એક વિડ્થમાં. ઓકે, એટલે એ 9-track આખે આખા લેન્થમાં હોય છે. ઓકે, તો એ લેન્થ એક ટ્રેકમાં એક ડેટા સ્ટોર થાય છે. મોડર્ન મેગ્નેટિક ટેપ ઇઝ મોસ્ટ કોમનલી પેકેજ્ડ ઇન કાર્ટ્રીજ એન્ડ કેસેટ્સ. કેસેટ અને કાર્ટ્રીજના ફોર્મમાં જ હોય છે. આ કાર્ટ્રીજ કહેવાય, અને કેસેટ મેં તમને આગળ જે ઓડિયોમાં બતાવી છે એ કેસેટ ફોર્મેટ છે. ધ ડિવાઇસ ધેટ પરફોર્મ ધ રાઇટિંગ ઓર રીડિંગ ઓફ ડેટા ઇઝ કોલ્ડ અ ટેપ ડ્રાઈવ. જે ડ્રાઈવ જેનાથી તમે કાર્ટ્રીજ કે કેસેટને રીડ કે રાઇટ કરી શકો છો એ ડિવાઇસને ડ્રાઈવ, ટેપ ડ્રાઈવ કહેવાય. તો મેગ્નેટિક ટેપને રાઇટ કે રીડ કરવા માટે ટેપ ડ્રાઈવની જરૂર પડે. ઓકે, તો એ ટેપ ડ્રાઈવ મળે.
હોવી જોઈએ. ટેપ ડ્રાઈવ કેવું હોય આ નેક્સ્ટ ફિગરમાં બતાવ્યું છે. આ ટેપ ડ્રાઈવ છે, એની અંદર તમે આ કેસેટ નાખી દેજો, રાઈટ. ત્યાર પછી તમે એને રીડ કે રાઈટ કરી શકો છો. પછી એ ઓડિયો ટેપ હોય, વિડીયો ટેપ હોય, વોટ એવર કે ડેટા સ્ટોરેજનો ટેપ હોય, એ તમે એમાં રાઈટ કરાવી શકો છો. પછી ફ્લોપી હોય તો ફ્લોપી માટે પણ ડ્રાઈવ જોઈએ, ફ્લોપી ડિસ્ક માટે. હાર્ડ ડિસ્ક હોય તો એમનો જ આવે. અને સીડી હશે, હજુ આપણે સીડી જોવાના છે, મેગ્નેટિક માટે મેગ્નેટિક ટેપ ડ્રાઈવ જોઈએ. ઓકે, તો ઓટો લોડર્સ એન્ડ ટેપ લાઇબ્રેરીઝ આર ઓફન યુઝ ટુ ઓટોમેટ ધ કાર્ટ્રીજ હેન્ડલિંગ એન્ડ એક્સચેન્જ. ઓકે, ઓટો લોડર એન્ડ ટેપ લાઇબ્રેરીઝ આ જે છે એ કાર્ટ્રીજને હેન્ડલ કરવા માટે, એટલે આની અંદર ટેપ ડ્રાઈવની અંદર જ આ ફેસિલિટી હોય છે, રાઈટ, કે જેથી જેનો તમે ઓટોમેટિક યુઝ કરી શકો છો ટેપને ચેન્જ, કાર્ટ્રીજને કે કેસેટને ચેન્જ કરવા માટે, અથવા તો એને તમે ટ્રેક છે ચેન્જ કરવા માટે, એને ફાસ્ટ કે ફોરવર્ડ કરવા માટે. ટેપ ડેટા સ્ટોર ઇઝ નાવ યુઝડ મોર ફોર સિસ્ટમ બેકઅપ, ડેટા આર્ચિવ એન્ડ ડેટા એક્સચેન્જ. ખાસ કરીને ટેપ ડેટા જે છે, કારણ કે એ બહુ લોંગ છે, એટલે તમે ઘણો ડેટા સ્ટોર કરી શકો છો. લાઇબ્રેરી માટે ડેટા આર્ચિવ, મેં હમણાં તમને આગળ કીધું હતું, આર્ચિવનો મિનિંગ થશે કલેક્શન્સ ઓફ ડેટા. ઓકે, બેકઅપ માટે, સિસ્ટમનું બેકઅપ તમારું રાખવા માટે, રાઈટ, અને એક્સચેન્જ કરવા માટે, ડેટા કોઈને દેવો છે તો એ એક્સચેન્જ કરવા માટે પણ ટેપનો યુઝ થાય છે. ધ લો કોસ્ટ ઓફ ટેપ હેઝ કેપ્ટ ઇટ ફિઝિબલ ફોર લોંગ ટર્મ સ્ટોરેજ એન્ડ આર્ચિવ. લોંગ ટર્મ સ્ટોરેજ માટે અને એ કલેક્શન્સ માટે એની કોસ્ટ આની ઘણી ઓછી હોય છે ડેટા સ્ટોરેજની, એટલે બધા માટે ફિઝિબલ છે, પોસિબલ હોય છે, રાઈટ. That's why a data storage use thai che. This one is for the this device is tape drive. Okay, a image je che tape drive ni image che. Now advantages and disadvantages. These are inexpensive, low-cost memories, okay, and cost ochi hoy che, that is the main advantages. Provide backup or archive storage. બેકઅપ માટે અને કલેક્શન માટેનો યુઝ થાય છે. બહુ મોટો કલેક્શન તમે કરી શકો છો. ઇટ કેન બી યુઝ ફોર લાર્જ ફાઇલ, બહુ મોટી ફાઇલ હોય, કારણ કે તમે રીલ કાર્ટ્રીજ જેટલી લાંબી લેન્થ એની એટલી લાંબી લો તો ગમે એટલી મોટી ફાઇલ છે એમાં સમાઈ શકે છે. ઇટ કેન બી યુઝ ફોર કોપીંગ ફ્રોમ ડિસ્ક ફાઇલ. ઓકે, ડિસ્કમાંથી તમે આમાં કોપી કરી શકો છો. ઓકે, અને ડિસ્કની અંદર થોડો થોડો ડેટા લઈને પણ નવી ડિસ્કમાં, નાની નાની ડિસ્કમાં તમે યુઝ કરી શકો છો. ઓકે, રિયુઝેબલ મેમરી, તમે એને કેટલી બધી વખત રીડ રાઇટ કરાવી શકો છો, ઇરેઝ કરી શકો છો, ડેટા ઓવર રાઇટ કરી શકો છો. ઇટ ઇઝ કોમ્પેક્ટ એન્ડ ઇઝી ટુ સ્ટોર ઓન રેક. એ છે, એ સાઇઝમાં એનો ઘણું બધું નાનું હોય છે, અને કેસેટના ફોર્મમાં હોય તો એને રેકમાં અરેન્જ કરવું પણ ઇઝી બની જાય છે. ઓકે, તો દેટ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ મેગ્નેટિક ટેપ. દેન વોટ આર ધ ડિસએડવાન્ટેજીસ? સિક્વન્શિયલ એક્સેસ, આ એ સૌથી મોટો એનો ડિસએડવાન્ટેજ છે, કે જેનાથી એ અત્યારે એટલી યુઝ થતી નથી. બીકોઝ ઓફ ધ ઇટ કેન નોટ યુ કેન નોટ યુઝ ઇટ રેન્ડમલી, એટલે તમારી પાસે ટ્રેકમાં ફર્સ્ટ ટેક, સેકન્ડ ટેક, થર્ડ ટેક એવી રીતે છે ડેટા, અને એમાં તમારે ડાયરેક્ટ થર્ડ ટેકનો ડેટા જોવો છે તો એ વસ્તુ તમે ટેપમાં ડાયરેક્ટ ન કરી શકો. તમારે એને કન્ટિન્યુઅસમાં જવું પડે અને પછી થર્ડ ટેક એટલે ફોરવર્ડ કરવું પડે. તમે ડાયરેક્ટ એ ટ્રેકમાં જમ્પ ન કરી શકો, જેમ તમે સીડીમાં એ જમ્પ થઈ શકે છે. પેનડ્રાઈવમાં તમે ફોલ્ડર ટ્રેક એકમાંથી બીજા ફોલ્ડરમાં ટ્રેકમાં જઈ શકો છો. હાર્ડ ડિસ્કમાં પણ તમે સીડીથી ડીમાં, સીમાંથી ડીમાં અને ઈમાંથી એવી રીતે ડ્રાઈવમાં ચેન્જીસ કરી શકો છો. જ્યારે આમાં એ જમ્પ ના થઈ શકે, એ સિક્વન્સમાં જ આખું આવે, અને એની સિક્વન્સ જ્યારે આવે ત્યારે જ તમે એને રીડ કરી શકો છો. ધેટ ઇઝ કોલ્ડ ધ સિક્વન્શિયલ એક્સેન્સ. ઇટ રિક્વાયર્સ કેરિંગ ટુ સ્ટોર, સ્ટોરેજ માટે એક કેર રિક્વાયર્ડ છે, કારણ કે એ હ્યુમિડિટી, ભેજવાળું વાતાવરણ હશે તો એ પ્રોપર રન નહીં થાય. મેગ્નેટિઝમ છે એ પ્રોપર ક્રિએટ નહીં થાય તો પ્રોપર ડેટા રીડ નહીં થાય. એટલે ભેજવાળું વાતાવરણ હશે તો તમારે તરત જ એને સેફલી પ્રોટેક્ટેડ એરિયામાં રાખવો પડશે, અથવા તો એનું રૂમ ટેમ્પરેચર મેન્ટેન કરવું પડશે. ડસ્ટ હશે, ટેપ ઉપર ડસ્ટ લાગી જશે તો પણ ડેટા છે એ પ્રોપર રીડ નહીં થાય. એન્ડ સ્યુટેબલ એન્વાયરમેન્ટ છે એ ક્રિએટ કરવું પડે. ઇટ સ્ટોર ડેટા કેન નોટ બી ઇઝીલી અપડેટેડ ઓર મોડિફાઈડ, દેટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેક અપડેટ્સ ઓન ડેટા.
એ અપડેટ છે ઇઝીલી તમે જે ડેટા એની પર સ્ટોર થયો છે ને ઇઝીલી અપડેટ ને કરો. તમારે એવું બને કે ટ્રેકમાં ત્રણ ડેટા તમે રાખેલો છે ને એક ડેટા ઇરેઝ કરવો છે, તો એને ઇરેઝ કરવા માટે ઇઝીલી તમે એને રન કરો ને ઓપન કરો ને કોપી પેસ્ટ જેમ અત્યારે કરી શકો છો પેનડ્રાઈવમાં, એવું ઇઝીલી એમાં થઈ શકે નહીં. એની પ્રોસેસ છે એ લેન્ધી થાય છે, રાઈટ? ધેટ ઇઝ વાય ઇટ ઇઝ નોટ રાઇટ નાવ યુઝડ ફ્રિકવન્ટલી. અત્યારે એ એટલું ફ્રિકવન્ટલી યુઝ થતું નથી. બીજી એક વસ્તુ કે જે મેગ્નેટિક ટેપ ડ્રાઈવ એ હાર્ડવેર ડિવાઇસ જો તમારી પાસે હશે તો જ તમે એ વસ્તુ ટેપને તમે રીડ કે રાઇટ કરી શકો. જો તમારી પાસે ટેપ ડ્રાઈવ જ નથી અને ખાલી ટેપ છે તો તમે એ યુઝ કરી શકશો નથી. તો ધેટ ઇઝ ધ વન મોર ડિસએડવાન્ટેજીસ ફોર ધ ટેપ ડ્રાઈવ. ઓકે, તો આઈ થિંક ઓલ ઓફ યુ આર અન્ડરસ્ટુડ ઇટ, એન્ડ ધીસ વન ઇઝ ધ ઇનફ ફોર યોર નોલેજ. ઓકે, આટલું ઇનફ છે મેગ્નેટિક ટેપ માટે, રાઈટ? તો લેટ્સ ઓવર ઇટ, એન્ડ થેન્ક યુ વેરી મચ ટિલ ધ નેક્સ્ટ સેશન.